મોજને માંડવે આપણા કાર્યક્રમમાં આપણે આપણા કલાકારોને, આપણા માટીના કલાકારોને આપણે લઈ આવીએ છીએ ને એમને તમારી સાથે મેળવીએ છીએ આપણે. ત્યારે આજે એક એવા કલાકાર કે જેને એક પડકારે આપણે ઊભા થઈ જઈએ, જેની એક વાતે આપણે રૂવાડા બેઠા થઈ જાય, જેનો એક અવાજ આવે અને આપણામાં ભક્તિ જાગે, શક્તિની વંદના જાગે, એવા જેના ધૂળમાં મૂળ છે, જેને આપણે એમ કહી શકીએ કે ખરેખર ધૂળમાંથી મોટો થઈને આપણા સુધી પહોંચેલો કલાકાર, અને હવે આપણે જેમના સુધી પહોંચીએ છીએ એવા કલાકાર, આપ સૌના લોકલાડીલા, જેમનું નામ તમારી જીભે છે, તમારે હોઠે છે, એવા આપણે મોજને માંડવે આંગણે આજે રાજભા ગઢવી પધાર્યા. રાજભા જય માતાજી. જય માતા. રાજભા, જય માતાજી જ કીધું છે તો માતાજીનું એક સરસ મજાના સપાકરાથી જ આપણે વાતની શરૂઆત કરીએ. બાઈ લાવીએ સંકટા પહેરે તારવા ચારણા બેડો નામરા બામણા લઈયા વધારણી નૂર તાતો ચારણી વધારે મૈયા સુધારણી કવે સરા ઇંગળાજ ગાજ માતા હાજરા હજુર તાંતો જાળંધરી ગાતરાડ કાળિકા ભવાની જપા રવેચી અંબિકા દેવી કથા જગ રાઈ ગન વડા વડી આશા પૂરા ડુંગર રેચી થડા વાળી માટ રાળી તુજ નમા ભુજાળી મમાય ઉદાવાળી રાજણી મેહારી અખા વિજેસરી વાઘેશ્વરી દેવી આ વડા ઇંગન પાવાવાળી ત્રિશુળાળી બેળીયાળી ભજા પ્રેમે તોતળા બેચરા ઓલ કામળા તકાય ગન ચાવંડ ગાવડ ગેલ ખોડિયાર બુટ હાથી વરણ ઉદ્ધારણી કરે સેવકારી વાર ન આવે સૂર ના ઉગે આવીએ તો રહે નામ અમાણે ભરો હો દેવી તમાણો હાથ. ઓહો વાહ રાજભાઈ, વાહ વાહ રાજભાઈ. રાજભાઈ, શાસ્ત્રો છે, પુરાણો છે, વેદો છે, પણ આપણે માટે લોકભાષામાં ચારણ ચોથો વેદ વણ પૈઢો વાતું કરે. હે રાજભા, તો એવા દેવી પુત્ર તમારે માટે તો આ સહેલું છે, અમારે પાકું કરવું હોય તો એ તો એમાં છે. આ મેં હું જે જેનો વિષય છે, તમે વાંહે વળગી જાવ તો આ બધું અસંભવ ન હોય. કાંઈ તમારો વિષય બીજો એટલે એ કરે. આમાં અમારો વિષય આ છે, તમે એમાં પીડ્યા છે તો એ કરે. અઘરું તો બધું હોય. વાહ વાહ. વિડીયો શૂટિંગ કરવું હોય અઘરું હોય, ને એડિટિંગ એ અઘરું હોય, ને પાણીવાળું અઘરું હોય, એમ પ્લેન આખું એ એટલું જ અઘરું હોય. એમાં હા ન પડે પણ હા ન સડે શ્વાસ સડે. એટલે એ જે જેનો પણ એક ખરું કે આમ કહેવાય છે કે ભાઈ ચારણો ચારણી સાહિત્યના છંદો ગીતો બોલાય તો એ વધારે રૂડા લાગે. પૂજ્ય મોરારી બાપુ પણ એવું કહે. એટલે એવું છે. બાકી તો બધા સરસ્વતી માં છે એના ઉપર કળશ ઢોળી દે એનું કાંઈ નક્કી ન હોય, એ હકીકત છે. પણ રાજભાઈ, મને ખ્યાલ છે ત્યાં સુધી ગીરના નેહડાથી તમે શરૂઆત કરી. તો ગીરના નેહડાથી જે શરૂઆત થઈ એ વાતાવરણમાં તમે મોટા થયા. એક બાજુ હાવજની, હા હાવજની ડણકની વાત હતી. હાવજ કેવો હોય? પંજા નાખતો ગાવ્યો સિંહ ડાલા મતો કાળ જાળ દાદાળો હાલીયો દેતો ડુંગરા ડણક ગન હાથીયા મૃગરા ઝુંડ હાલીયા પૃથ્વીરા માથે લાગીયા કેતારા કેતા કરના બણક ગન બોહરી લટાળો વતિ ક્રોધ વાળો કોપ વાળો ઢાળે નશા મોટ ઢાળો કરંતો હુંકાર હાંધે ફાળ વિકરાળ કાળ અંધો જાણે કાળ ચૂકે નહીં એક થાપે હાંધિયો હાંધિયો શિકાર પણ ધરાણો રોશના ધરે ભૂલથી ના ભરે પાછો લાંઘણો હોય તો કદી ખાઈ ના અખાજ. હાવજની મજા તમે જુઓ, લાંઘણો હોય તો કદી ખાઈ ના અખાજ અને ધરાણો રોશના ધરે ધરાઈ જાય ને પછી પાસેથી હરણું આલું જતું હોય તો જોઈ લે કે અટાણે મારું ભોજન થઈ ગયું છે. એને સિંહ કહેવાય અને જેટલું ખવાય એટલું ખાય અને બીજું દાટી દે એ કૂતર્યા. તો રાજભા, તમે ગીરના નેહડામાં તમે એ ભેંસુ ચાત ભેંસુ કેવી હોય? ભેહું ગળાસા નાખતા ગાવ્યા મેઘા ખૂંટે માલ બલ ગાળા નાખતા કટાર ભરે બાહલી કતાર કરી ભેગતા બગરે કીધા ઝાકણા તતાર તાતો મૂળિયા ઉખેરી નાખે ભૂનિયા પ્રહાર જાળવાના મૂળાને મૂળિયાને ઉખેડી ઉખેડીને નાખી દે ને આમ તલા મારતી જાય. હાવજ હામો વ્યાવતો હોય તો હારો નો દીકરો હોય એ આમ હરગવાની સિંગને આમ આમ બે ભાગ કરે એવી રીતે ભાગ કરી નાખે એવી ભેહું ગાંડી ગીરમાં હોય. હવે ઈ સિંહ ઈ ગીર અને એ ભેંસું એની વચ્ચે તમે મોટા થયા, એટલે એ તમે હિરણના પાણી પીને મોટા થયા, સાસણમાં જીવીને તમે મોટા થયા, અને એ મોટા થયા એટલે કેવા મોટા થયા કે અમે બધાએ આજે અમારા જે દર્શકો તમને માણવા માટે આતુર હોય એ કથા નાનકડી વાત તમારે મોઢે સાંભળવી છે. એટલે ગીરમાં તો અમારું નેહડું છે ને લીલા પાણી નેસે એટલું બહુ ત્યાં નિહાળ આજે ન હોય. એને ફોરેસ્ટના જે તમને બધાને ખબર હોય નેહડા હોય અંદર ત્યાં રોડ નો હોય લાઇટ નો હોય બધું એવા નેહડા ત્યાં અમે મોટા થયા બસ ભેહું સારતા હાવ જાય રે ને એ જંગલમાં ઓળખામણો રહેમાન મજા મજા કરતા હતા ને એમાંથી અમારે શું ચારણના છોરું હોય એટલે ગાવાનું બોલવાનો શોખ હોય એટલે ભગત બાપુને મેરુભા બાપુને રેડિયોમાં સાંભળતા એમ બાપાને બધાને એમ કરતા કરતા રેડિયોમાં આવે સીધું યાદ રહી જાય અને એમ કરતા કરતા બોલતા ધીરે ધીરે. પણ એક છે એ પ્રકૃતિની મજા, એ નદીઓ, એ પહાડો, એક દુર્મિલા છંદ મેં લખ્યો છે ગીરનો,
પડઘા પડઘોર ખુંખાર હુંકાર ભયાનક ત્રાળ ભેંકાર બજે વિકરાળ કરાળ ગરર ખંજર ઘોઘર પાડ ભેખડ ગજે કીર કોયલ સાતક ગાન કરે મધુમોર ચકોર ઉલાસ મના અદભુત પહાડાય ઘોર ગટારાય ગાજ ગણી ખમ હાવજ ના જીએ ગાજ ગણી ખમ હાવજ ના ઈ મોજ ઈ જિંદગી એક અદભુત છે. ઈ જિંદગી જેવી જિંદગી થાય નહીં, ઈ એવી મજા, એવી જ આ જિંદગી જેવી જિંદગી થાય નહીં હટાણે એવી જ મજા છે. વાહ વાહ, ઈ પણ એક મજા હતી, આ પણ એક મજા. વાહ વાહ વાહ, એમ એની એક મજા હતી, નાની એક મજા છે. રાજભા, તમે મજા લ્યો છો એના કરતા અમને જાજી મજા કરાવો છો. પણ તમે બધા જ વિષયોને આવરી લ્યો છો, પછી વીર રસ હોય, ભક્તિ રસ હોય, દેશભક્તિની વાત હોય, કોમી એકતાની વાત હોય, આ બધી જ તમે વાતો તમે લ્યો છો. અને જ્યારે દર્શક મિત્રો તમને પણ મજા આવશે, કારણ કે આ લોકો એમનું સંશોધન કરે છે, એમની ખાલી જાણતા નથી પણ પાછું એ વસ્તુને પોતાની રીતે મૂલવી અને તમને ગળે નીચે ઉતારે છે. તો રાજભા, ધારો કે ઘણી વખત આપણે પ્રસંગ છે, આહિરનો પ્રસંગ છે, અને એની સામે જ આપણે પન્ના દાઈની કથા છે, બે આશરાની કથા છે, પોતાના બાળકને ફના કરીને, તો આ વાતો શું છે? એ તો શું છે, બલિદાન જે છે આ ધરતીમાં ખૂબ બલિદાન દેવાને, ગામડે ગામડે એવી કેટલી ઘટના હોય છે, આપણી પાસે કદાચ થોડી આવી હોય એવી વાતો છે. એ છે ને, એ સિંચન હાલરડામાંથી જેમ માયામાં એમણે કીધું માયાભાઈ એમ, એને એ સિંચન જ કરે, કોકના માટે મરી જવું, કોકના માટે ખપી જવું, જેને આપણી ભાષામાં પારકી સઠીનો જાગતલ, ઓળઘોળ થતા હાથમાં જીવતર દેતા જહ કજું, પારકી સઠીના જાગતલનું ગગનથી ઊંચું ગજું. એમ એ ગગનથી ઊંચું કોઈ આકાશથી ઊંચું હોય, આકાશ આપણને દેખાય એમ થાય નહીં, પણ જે બીજાના માટે બલિદાન પોતાના સંતાનો આપી દે. દેવાદ બોદરનું ગજું કેવડું, તો કે આપજોરીઓ દેખાય છે એ કે આ સુધીનો છે, પણ દેવાદ બોદરનું ગજું એનાથી ઊંચું છે, પન્નાધાઈનું ગજું એનાથી ઊંચું છે. તો એવા સિંચન કરવામાં આવતા હતા કે બીજાના માટે જ ખપી જાવ, આહેરે આવી ગયો હોય એટલે પછી તેતર માટે અહીંયા મરી ગયા છે, આશરો આપવામાં આપણે ખબર છે, સંસલા માટે બલિદાનો આપી દીધા હોય. તો એ સિંચન જ આખું એ આવવા કરવામાં આવતું હતું, પહેલેથી જ સંસ્કાર જ એ આપવા હતા, કોકના માટે ખપી જવું એ, અને અત્યારે કોકના કેમ ગાળિયા કરવા એ શીખાડવામાં આવે છે, એટલે એટલો ફેર છે એમ, એના એના કોઈ મૂલ્ય ન થાય ને. પણ જાહલની ચિઠ્ઠી આ બધું તો આપણા દર્શકોએ સાંભળ્યું છે, પન્ના દાઈની વાત થોડી ટૂંકામાં કરો ને. હા, એટલે દેવાજ બાપાનું જે બલિદાન છે, મેં ઘણીવાર કીધું છે કે એ પન્ના દાઈએ જે બલિદાન આપ્યું, આપી દીધું, એની પહેલાં દેવાજ બોદરે એમનો દીકરો આપી દીધો છે. તો પન્ના દાઈને વંદન છે, કરોડો વંદન છે કે જેમણે પોતાના જે હિન્દુ શાલિગ્રામ મહારાણો પ્રતાપ આપણને મળ્યો હોય હિન્દુસ્તાનને, તો એ ઉદયસિંહને પન્નાધાએ બચાવ્યો પોતાનો દીકરો આપીને, એટલે મળ્યો, નકર ન મળત. એના એના કુટુંબી ભાઈ જ મારી નાખવાના હતા. પણ એને એની કદાચ આપણે સૌરાષ્ટ્રમાં આ ડાયરાને કારણે દેવાદ બાપાની વધારે ખબર, દેવાદ બોદરની આપણને બધાને હોય છે, પન્નાધાઈની, પણ પન્નાધાઈની આખા વિશ્વને ખબર છે, હિન્દી સિરિયલોમાં એનું આવી ગયું. પણ એક વાત મેં ડાયરામાં કરેલી કે પન્નાધાઈએ જે બલિદાન આપ્યું એ, તો એમાં મેં જોયેલું કે મહારાણા પ્રતાપની 15 વર્ષની ઉંમર છે, અને એમના મા જેવંતાબાઈને એ પૂછે છે કે મા પન્નાધાઈ એવું કોણ છે કે પન્નાધાઈ આવેલ મારો બાપ ઊભો થઈ જાય, આખો બધાએ દોડવા માંડે બધા એટલું માને, એટલે એવું એણે શું કર્યું આપણને એમ આપી દીધું. એટલે માએ કીધું કે એણે જે બલિદાન આપ્યું છે એવી ઘટના ના તો કોઈ દી હજી સુધી બની, સિરિયલમાં કીધું એ કહું છું, ના તો આગળ કોઈ દી બનવાની છે એમ. ત્યારે મને દુઃખ એટલું થયું હતું કે પન્નાધાઈને કરોડો વંદન છે, એ બલિદાનના થોડા મૂલ આપણે કરી શકીએ, પોતાના દીકરાને હુવરાવી દેવા કાપી નાખો એમ. પણ પન્નાધાઈએ બલિદાન આપ્યું એની પહેલાં દેવાદ બોદરે સૌરાષ્ટ્રમાં આપી દીધું હતું, પણ એ આખી દુનિયાને ખબર નથી, ગુજરાત પૂરતી જ છે, તો એને કદાચ રાહ ન્યાથી મળી છે. તો પન્નાધાઈએ જે બલિદાન પોતાના દીકરાને આપ્યું એને કરોડો વંદન છે, અને દેવાદ બોદરને કરોડો વંદન છે. મને દુઃખ છે રાજભા કે આપણે ટાઇટેનિક મૂવી આપણે ફિલ્મ જોઈએ છીએ, એમાં જે કરુણતા છે, એ જે લોકો મૃત્યુ પામ્યા છે આપણે એમના આત્મા માટે આપણે શાંતિ માટે પ્રાર્થના કરીએ, પણ એ લોકો સુધી વાત પહોંચી, પણ હાજી કાસમની વીજળી એની વાત આપણે દુનિયા સુધી નથી પહોંચાડી શકતા, કદાચ એમાં આપણે બધા આપણે ફેલ ગયા છીએ. આવી બધી આવા ઘણા બધા પ્રસંગો છે, હાથ વિસુ મોડ બંધા બેઠા હાજી કાસમની વીજળી, તો આવી વાતો તમે માયાભાઈ આ બધા સાહિત્યકારો લોકો સુધી લઈ આવીને ફરીથી આખું રિવાઈવ કરે છે. તો આવી જ વાતો મેં તમારા ડાયરામાં ઘણી વખત, તમે કોમી એકતાનો સંદેશ તમે ખૂબ લઈ આવો છો, એવા પ્રસંગોમાંથી કોઈ તમારો ગમતો પ્રસંગ? એટલે આપણે ત્યાં જો સત્યનારાયણ ભગવાનની ખાલી કથા આવે ને, એમાં ચારે વર્ણ આવી જાય છે, ખબર છે ને તમને, વેશી આવે, રાજા આવે, ક્ષત્રિય આવે, ભીલ આવે, બ્રાહ્મણ આવે,
કઠિયારો આવે તો આપણે પહેલેથી વણાયેલું છે, કોઈ વર્ણ વ્યવસ્થા એટલે કોઈ એવું નહીં કે આ નીચા ના ઊંચા, પણ હવું ને હવનું જે સોંપેલું હતું, ગામડામાં બેનું દીકરી ભરત ભરતી હોય અને ઈંઢોણી બનાવે તો એમાં કાળા મોતી રાતા પીળા ધોળા બધા જયારે ભેળા થાય ને ઈંઢોણી રૂડી લાગે એ નકરા ધોળા નકરા ગુલાબી મોતીની બનાવી નાખે તો ન લાગે. એમ સમાજ છે એ બધા કલરથી બધા રંગથી બધા વર્ણથી રૂડો લાગે છે. એ એવા દરેક અમે મહારાણા પ્રતાપને યાદ કર્યો હોય, તમને અમે જોગડા વણકરને પણ એટલો જ યાદ કર્યો હતો કે તે કેવું બલિદાન આપી દીધું જોગડો ઢોલી જેતપુરમાં પણ. એટલે હોના ઓલી જગ્યાએ જે સ્થાન મળ્યા છે એ સ્થાનને જેણે દીપાવી દીધું છે એની વાતો કરી છે. જ્ઞાતિ ગૌરવ જરા જરૂર હોવું જોઈએ, જે જ્ઞાતિમાં હું જન્મ છું એનું મને ગૌરવ છે. જ્ઞાતિ વાત જ્યારે આવશે ત્યારે ભારત વિખાઈ જાય. એટલે એવી અનેક કથાઓ છે કે જે જોડે જોડવાનું કામ કરે છે એવી બધી વાતો અમે કરતા. એમાંથી એકાદો પ્રસંગ ટૂંકમાં વાત કરી દઉં, એક મને ગમતી વાત કે ઘણી વખત એવું બને છે કોઈ પણ જ્ઞાતિમાં સારા માણસો થતા હોય એમ જ્ઞાતિમાં ક્યાંક નબળાઈ પણ થતા હોય એવું બધું થતું હોય. પણ એક જમાનો હતો, નાનકડી વાત ઝવેરચંદ મેઘાણી ટાંકે છે, ખાંભા કરી અને ગામ ગીરનું ધારી ઉના વચ્ચે ખાંભા ગામ છે. એ ખાંભા ગામના પાદરની માલિકોને એક વખત એક દીકરી આવે છે પોતાના હાહરેથી ભાઈને ત્યાં આવે છે. ધીરે ધીરે વહી આવે, દુઃખમાં ડૂબેલી છે, ગરીબાઈ આંટો લઈ ગઈ છે અને છોકરાઓને ખાવાનું કાંઈ નથી. એ તો ગરીબાઈ તો જેને જોયું હોય એને ખબર હોય ને, આટલું એ કાં સમજાતું નથી, અહીંયા અમીર શું કોઈ પાતું નથી, સતાય ઉભાસો મૂર્ખ આશા ધરીને અહીં સ્વાર્થ વિન કોઈ ઝેર પણ પાતું નથી. એટલે દીકરી વૈયાવે છે, મારા ભાઈને ત્યાં જાઉં અને કદાચ થોડું ઘણું મને કંઈક મદદ કરે. એટલે હાલી આવે છે. પણ ઘણી વખત મેં કીધું ને કે સમય હોય ને ક્યારેક એવો આવે ત્યારે દેશમાં જયારે દુકાળ પડે ત્યારે કોક માણસના હૈયામાં પણ ક્યારેક દુકાળ પડી જતો હોય. એનો હગો ભાઈ અને એમણે એમને બેનને આવતા જોયા એટલે એને એમ થયું કે બેન આવે છે ને નબળું વરસ છે, હાવ દુકાળ વરસ છે, મારી પાસે કંઈક માગ છે. એટલે સમય સમયનું કામ કરે એટલે એને ખબર નહીં હૈયામાં એવું કંઈક ઉગ્યું એટલે પસવાડે વહી ગયો ઝૂંપડામાં, એટલે મકાન હતા પુંછી પડથારને એમાં, અને ઘરનાને કહી દીધું મારી બેન આવે છે ને કહેજે હું ઘેરે નથી ને કરે ત્યારે મદદ કરવી જોઈએ ને આ કાળ વરસ છે એમ. એટલે બેનની નજર પડી ગઈ હતી આમ છેટે આવતી હતી ત્યાંથી. ભાઈ પછવાડવી આવ્યા એટલે એમને ભોજાએ કીધું કે આવો નણંદભાઈ એમ, પણ કાંઈ આવકારામાં મીઠપ નહોતી બરાબર એમ. ખીલીને ખુખારા દિયા પરસું મેં પતરી, સજણ તું ઘણા જોગ પણ અસાંજી સંપત અતરી એમ. એવો જે પ્રેમ હોવો જોઈએ પ્રેમ ન ભાળ્યો એટલે કીધું મારા ભાઈ તો કે એ તો બહાર ગામ ગયા છે ક્યારે આવે કાંઈ બહુ ખબર નથી. બેનને ધરતી માગ દે તો હમાઈ જવાનું મન થઈ ગયું. ઓહો મારો વીર, હું ખાલી બે મીઠડા લેત ને તોય મને દુષ્કાળનો થાક ઉતરી જાત. મારી બેન એટલું કીધું હતું મારે કાંઈ આપે નહીં તો કાંઈ નહીં, પણ મારો વીર મને મળ્યા વગર એમ કહી દે. વયોગ્યો પસવાડે ને પાછો કહે છે કે ઘેરે નથી તો કે કાંઈ વાંધો નહીં તો કે આવો બેહો પાણી પીઓ. ના હું અહીંથી નીકળી હતી ને મારે આગળ કાંઈ કામ છે જાવું આમ તેમ, મારે રોકાવું નથી. ધરત એમને પાછી વળી ગઈ બેન, પાછી તો વળી ગઈ. પણ એ ગામના પાદરમાં અહીંયાથી નીકળે હજી ત્યાં તો જ્યારે આવતી હતી ત્યારે પણ એક માણસ જોતો હતો, જોગડા વણકર નામનો માણસ, અને ગામના પાદરમાં એનું ઝૂંપડું અને લીમડાના થડે ખાટલે બેઠો બેઠો હોકો પીતો હતો. અને એની નજર પડી કે આ દીકરી હમણાં જાતી હતી ત્યારે ડગલા બીજા હતા અને હવે પાછી વળી છે તો હાલ બીજી છે. એટલે હરખું જોયું તો દીકરી રોતી જતી હોય એવું લાગ્યું એટલે ઊભો થઈને આડો ફેર્યો, બેન જય માતાજી રામ રામ. એ કેમ બેન ઘડીક પહેલાં જાતી હતી ને પાછી વળીને કોચવાતી જાય એવું છે? તો કે કાંઈ નહીં ભાઈ, એ તો બધું આયલા કરે, તડકો બહુ લાગ્યો ને એટલે આંસુ. તો ના 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 સાચું કે હું તારો ભાઈ છું, તારો હું મારી જ્ઞાતિ તારી મારી જુદી છે, પણ તારા ગામનો હું માણસ છું એટલે હું તારા હરખો ભાઈ માને હા એટલે ધર્મનો ભાઈ છું તારો. એટલે જે તકલીફ હોય તો કે આટાણે કોઈ કોઈને દુઃખ લઈ શકતું નથી ભાઈ, રહેવા દો ને. તો કે નહીં સાચું કે હું તારો વીર છું તારો ભાઈ છું. ત્યારે કીધું કે આમ બન્યું છે મારો હગો ભાઈ સવાડે વહી ગયો ને મને હું કાંઈ ના આપે તો કાંઈ નહીં, પણ મને મીઠો આવકાર ન મળ્યો એમ. એટલે માણસના હૈયામાં દુકાળ પડી જાય ત્યારે ધરતીનું શું થશે એમ, ઓલા દુકાળમાં પાછો વરસાદ આવશે તો થાય. અને ત્યારે એણે કીધું કે બેન હું તારા ગામનો ભાઈ છું એટલે તારો ધર્મનો ભાઈ કહેવા, મારી પણ ફરજ આવે કાંઈ આહુડા નાખતી નાખતી કોઈ દીકરી જાય તો એ સારું ન લાગે. દરા લઈ ગયા ઘેરે અને જે કાંઈ થોડી જુવાર ને બાજરો ને ગાડામાં ભરીને પોટલા બાંધીને એ વખતના એ ગાડામાં મૂક્યા, ગાડું તૈયાર કર્યું. પોતાનો 11 વર્ષનો દીકરો હતો એ દીકરાને એમ કીધું કે ફૂઈને એના ગામ મૂક્યા, હાથમાં 2-5 રૂપિયા હતા એ દીધા અને દીકરાને કીધું કે જા ફૂઈને એના ગામ મૂકીએ.
મૂકો 11 વર્ષનો જોગડા વણકરનો એ દીકરો છે એ વયો ગયો. પછી હાંજ પડી, હાંજે વાળું પાણી કર્યા પછી એમની નજર પડી ઓશિંતાની, તો એની પત્ની એમ જોગડા વણકરના ઘેરેથી એ આમ રોતી હોય એવું લાગ્યું, આહુડા પાડતી હોય. એટલે કીધું શું થયું તને? તો કે કાંઈ નહીં કાંઈ નહીં એમને. તો ના ના, મેં ઓને બેન દીકરીને એટલું આપી દીધું એટલે આ નબળા વરહમાં એટલે તું રહો. તો કે ના ના, હું મેં તારું ઓઢણું ઓઢ્યું છે, હું થોડું એમ કાંઈ એમાં મને તું આપને કાંઈ એવું હોય મારે. તો કે પણ તો કારણ શું છે તને છે ને આહુડા આવ્યા? કે આહુડા એટલા માટે આવ્યા છે હમણાં આપણો દીકરો આવશે. કે એ તો સારી વાત છે, એ તો આવે ને મૂકવા ગયો છે બેનને. તો કે એમ નહીં, તમે એને આપણી પાસે કાંઈ એટલા બધી જાહોજલાલી નથી, આપણા પૂરતી આપણે સારું છે, તમે વેજા વણો છો ને ઘર હાલે છે ને આટલો બાજરો પીડ્યો તો જુવાર પડી હતી, પણ તમે એને બાજરો જુવારને 5 રૂપિયા હાથમાં આપ્યા એ તો તમારી જનેતાના ધાવણની તાકાત છે, તમારા બાપના સંસ્કાર છે, લોહીના ગુણ છે. તમે એને આપી દીધું એ તો તમારી જનેતાના સંસ્કાર આપેલા છે, એ આપી દીધું એ સારી વાત. પણ મારો 11 વર્ષનો દીકરો એ ફૂઈને મૂકવા ગયો છે, એ કાંઈ દીધા વગર પાછો આવે ને તો મારું ધાવણ લાજે, એ ચિંતામાં મને આહુડા આવે છે. એ જો કાંઈ દીધા વગર આવે તો મારું ધાવણ લાજે. એ હજી વાત જ્યાં પૂરી થાય ત્યાં રાહ ઉલાળતો ઉલાળતો આવતો હતો 11 વર્ષનો છોકરો. એટલે માની સીધી રાડ ફાટી ગઈ, બેટા બળદ ગાડું ક્યાં? તો કે એ ફૂઈને ફૂઈ આરામાં એ વાત કંઈક દેવું જોઈએ, એ વાત એ વાત ગાડું બળદે દઈને આવ્યો છો. આ જે તમે શરૂઆતમાં વાત કરી ને આ કથાઓ ને આ સિંચન થતું હતું એ પહેલેથી જ એમને ગંગાની ધારા જે હું એમને માયલું આવતું હતું એનાથી દુનિયાના જેટલા મોટા મોટા વિદ્વાનો છે, ફિલોસોફરો છે, એણે એક જ વાત કરી છે, કોઈ પણ દેશને તમે ગમે એવા તમારી પાસે હથિયાર હોય, અણુ પરમાણુ હોય ને તોય કેટલી વાર થઈને પાછા ઊભા થઈ ગયા ને, જાપાન ઊભું થઈ ગયું એવું કોઈ નહોતું લાગતું, અત્યારે થઈ ગયું છે. એ અણુ પરમાણુ નાખ્યા એટલે થઈ જાય, પણ વિકૃતિ રૂપે અણુ પરમાણુ જે નાખે, જે સમાજને પોતાનો ઇતિહાસ સંસ્કૃતિ અને સંસ્કાર ભૂલાવી દેવામાં આવે યુવા ધનમાંથી, એ દેહનું પતન થાય પછી દુનિયાના કોઈ સુપર પાવર એને ઊભો કરી ન શકે. એ દેશનું પતન કરવું હા વહેલું, સંસ્કૃતિ તમે પૂરી કરી દો, એના ઇતિહાસને તમે ભૂલવી દો, એ દેશ કઈ બાજુ જાય એ જ એને ખબર નથી. આંધળી ડોટું મૂક્યા કરે પણ ક્યાં જઈને ભટકાય એનો કોઈ નક્કી નથી. એટલે એ જે સંસ્કાર એ હવે આ જોગડા વણકરે આવી ઘટના બની ને પછી તો બેન એના હારે. અને પછી થોડી આગળ વાત છે કે એક વખત બેન ભેંસ દોતી હતી ને કોકે આવીને કીધું બેન તારો ભાઈ હગો ગુજરી ગયો, તારો હગો વીર તારો ભાઈ ગુજરી ગયો. ઓહ અરે ભગવાન, અરે રામ રામ એમ કરીને ભેંસ દોઈ રાખી. ભેંસ દોઈ લીધી, બહુ ઘણું દૂધનું તો એ જે ઠામે કરવાનું તો એ ઠામે કરી, પછી છેડો લઈને રોય મારા વીર બેન છે ને ગમે એમ તો એ રોય. બધાને વિચાર થાય કે ભાઈ જેવો ભાઈ વયો ગયો તો આટલી બધી વાર કેમ લગાડી? કોકે વળી ડોહીમાં હતા એણે પૂછ્યું બેન તારો ભાઈ વયો ગયો, તે નિરાતે ભેંસ દોય દૂધ ઠામડે કર્યું નિરાતે, પછી તે મોઢોનો હેડો છેડો લીધો આટલું બધું? તો કે મારો ભાઈ આજ નથી મરી ગયો, હું જેથી ગઈ હતી ને ફળિયામાં તેદુણો મરી ગયો, આ તો લોક લજાએ, હા લોક લજાએ મારે આટલું કરવું પડ્યું છે, એ મેં કર્યું છે. પણ એ તેદી ખાલી એટલું જ કર્યું, પણ એના પછી બે વરહે જ્યારે જોગડો આ જોગડાને મૃત્યુ પામ્યો એ યુદ્ધના મેદાનમાં, જોગડા વણકર માટે એને ગજમાર શબ્દ વાપર્યો, હમણાં દુહો આવશે કવિએ, ગજને મારવા વાળો એમ યુદ્ધના મેદાનમાં. એટલે આ દડી પડી મેદાનમાં કીધું ને, કોણ સુરવીરતા ક્યાં કરી જાય, કોણ ક્યાં સારું બોલી જાય, કોણ ક્યાં સારું રચી જાય, એ નક્કી કોઈ એવું નથી કે આજ કરી શકે. એટલે બે વર્ષ પછી ઓલા હાદા મકાન જે આવતા એમાં ગાયર કરતી હતી નિહાણી માંડી કરે, ગાયર કરતી હતી દીકરી આયરની દીકરી, અને ત્યાં કોકે અડી કાઢીને જઈને કીધું બેન તમારો ધર્મનો વીર ભાઈ નહોતો? તો કે કોણ? તો કે તમારો ભાઈ જોગડો તો ઘા, તો કે એ યુદ્ધના મેદાનમાં કાયમ આવી ગયો, નિહાણીયાથી પડતું મૂક્યું સીધો આવી ન્યાથી પડતું મૂક્યું. અને પછી કીધું દુહા ઘણા છે પણ એક મરસ્યો દુહો છે, કે અમે વણકર તમે વણાર, આપણે તો નાતે નેડો નહીં, અમે વણકર તમે વણાર હાંખના આયર, આપણે નાતે નેડો એટલે નજીક નથી કાંઈ, અમે વણકર તમે વણાર, આપણે નાતે નેડો નહીં, પણ તારા ગણને રોવું ગજમાર, અરે તારી જાતનો પૂછું જોગડા, અંતર જેના ઉજળા એની જાયતું ન જોવાય, અવધે છે એઠા ખાય ભીલડીના બોર ભૂધરા, એમ એ જેના અંતર ઉજળા હોય એ સમાજને જોડવાનું કામ કરે છે, અને એવી આપણી આ સંસ્કૃતિની વાતો છે. તમે ઘણી બધી વાતો કરી અને તમે શરૂઆતમાં જ વાત કરી પછી કાગ બાપુ મેરુ બાપુ અને એમાંય તમે જે કુળમાંથી આવો ઈશરાસો પરમેશરા, આ બધી વાતો તો લોકોને ફરીથી અહીં સુધી લઈ આવવા માટે
આ પેઢીને અહીં સુધી લેવા માટે અને લોક સાહિત્યમાં લોક જીવનમાં લોકો રસ લેતા થાય એને માટે શું થઈ શકે ડાયરા સિવાય? ડાયરા વધારે તો જે જ્યાં રુચિ હોય ત્યાં ડાયરા હોય તો ભલે, પછી પિક્ચર હોય તો ભલે, કથાઓ હોય તો ભલે, સાંસ્કૃતિક કોઈ કાર્યક્રમ હોય તો ભલે, જેમાં લોકોને મજા આવે છે એમાં સારું નાખો. જે વસ્તુ જોવા માટે લોકો જાય છે એમાં તમે સારું નાખો. એક બીજું, કલાકાર કોઈ હોય કે ફિલ્મવાળા કોઈ હોય, એને એ નક્કી કરી લેવાનું હું કરું છું એ બાજુ આવવાના છે એમ. પહેલેથી કીધું કે આ નહીં હાલે, જરીક આવું કરીશું તો જ હાલશે, તો એ બધું વિખાય એમ. આપણી તૈયારી એવી હોવી જોઈએ કે એ અહીંયા આવું, મારી મહેનત પૂરી છે ને કેમ ન આવે એમ. મેં સપાખરું આટલી મહેનતથી પાકું કર્યું છે ને સાંભળે ને એ થોડું હાલે કાંઈ, એ તો સીધી જ વાત છે ને. એટલે એ આવે. રાજભાઈ, જ્યારે એક દેવી પુત્ર અમારે આંગણે હોય ત્યારે આપણે શક્તિ વંદનાથી આજની વાતનું સમાપન કરીએ, માતાજીને યાદ કરી અને સરસ મજાની વાત કરીએ અને પછી આજના કાર્યક્રમનું સમાપન કરીએ. આમ તો માં એવી છે, જો શક્તિના જે તમે નામ લ્યો તે પણ શક્તિ મહિમા કો સમુદ્ર ભર્યો અને કવિ કપોત કી સંચ. એક કબૂતર ઉડતું જતું હોય માધુપુરના દરિયાને કાંઠે અને એ ઉડતા ઉડતા તરહ લાગે ને દરિયામાં ઉતરે કાંઠે, પાછા આમ ચાંચ બોળે અને ચાંચ બોળી અને બરાબર આમ હળકો ભરે પાણીનો, તાં ખારું લાગે તો આમ કરીને ઉડાડી દે. એ જેટલું પાણી ઉડે ને દરિયામાંથી એટલું અમે બધા શક્તિનું વર્ણન કરી હેગી. બાકી દરિયો આખો એના મહિમાનો ભેળો છે. હમંકીય બાહની કી ઈસી હાક દુતાળીય બાગીય ડમર ડાક અઢારાય હાથ લંબાવીય યુદ્ધ જટાજટ ઘોર મંડાણા યુદ્ધ છટા છટ બાણ કરાલ છૂટંત એ જે શક્તિ છે, છેલ્લી શક્તિની વાત જો કેવી હોય તો આખા રાવણના કુળનો નાશ કર્યા પછી વિભીષણને ભગવાને ગાદીએ જ્યારે બહેર્યા, વિભીષણ જ્યારે અશોક વાટિકામાં આંટો મારવા માટે નીકળ્યા અને ધીરે 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 વિભીષણ વૈયા જાય છે અને એમાં જોતા 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 જોયું જે જગ્યાએ જાનકીજી બેહતા હતા ત્યાં થોડુંક તલરડું ધ્રોકડીનું લીલું કંજાર જેવું આમ ઊભું હતું, ધ્રોકડી લીલી ઊભી હતી અને બીજા બધા કાંઈક હનુમાનજી ઉખેડી નાખ્યા હતા અને કાંઈક બમગોળા યુદ્ધમાં છૂટ્યા એમાં બધા બળી ગયા હતા, બધું કાવું ભઠ જેવું થઈ ગયું હતું, ઠૂઠા ઊભા હતા. પણ આયા એટલી લીલી ધ્રોકડી જોઈ એટલે વિભીષણ પાસે જઈને પૂછે છે, ધ્રોકડી તને ન થયું એટલા એટલા યુદ્ધમાં આવા અણુબમ ને આવા બહ બહાટ્યું? બોલ્યું, ભટકત ક્રોધ જુરે તે કાલ હટંકત એક ને એક યચાલ ચટંકત બોલત બાન કબાન હટંકત અસ્ત્ર ને શસ્ત્ર સમાન. તો તને તું કેમ લીલી કંજાર જેવી ને એ એટલામાં જ આ કુંડાળામાં બીજે ક્યાંય નહીં. એટલે કીધું કે જ્યારે જ્યારે દશાનંદ રાવણ માં જાનકી પાસે આવતો હતો ત્યારે મારી અહીંયા આવીને ઉભો રહ્યા રાવણ, એટલે મારામાંથી ધ્રોકડી કે સીતાજી આમ કરીને એક તણખલું આમ રાખી અને વાત કરતા રાવણ હેરે આડું રાખી, એ બધા બળી ગયા ને ભસ્મ થઈ ગયા. એને કોઈને માં નથી અડી, શક્તિ નથી અડી, અમને માં અડી ગઈ એટલે અમે લીલા કંજાર છે, અમને શક્તિ અડી ગઈ. જેને માં અડી જાય, જેને શક્તિ અડી જાય, જેને પરાશક્તિ અડી જાય એને જગતના ચોકમાં અણુબમ પણ ભસ્મ ન કરી શકે, લીલા કંજાર જેવા કલોલિયા કરતા હોય છે. લોકોને અહીં સુધી પહોંચાડવા આ રસ પાવો એ તમારી જવાબદારી છે અને એ જવાબદારીમાં તમે પૂરા ઉતરો એને માટે અમે મા ભગવતીને અમે પ્રાર્થના કરીએ. ખૂબ ખૂબ આભાર, નમસ્કાર, ધન્યવાદ, જય માતાજી.